ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો સાબિત થશે, કારણ કે આ વિડીયોમાં આપણે જોઈશું માર્ચ 2020 સાયન્સ સ્ટ્રીમ વિષય છે રસાયણ વિજ્ઞાન, તેના બોર્ડના પેપરનું એમસીક્યુનું સોલ્યુશન જોઈશું, જે તમારી આવનારી માર્ચ 2022ની એક્ઝામમાં મેક્સિમમ પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે છે. તો આનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે છે. તો એમાં 1 થી 11 ક્વેશ્ચનનું ઓલરેડી સોલ્યુશન થઈ ગયું છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આજે આપણે જોઈશું પ્રશ્ન નંબર 12થી જોઈશું. તો પ્રશ્ન નંબર 12 એમ કહે છે કે એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન એ શૂન્યકરણની પ્રક્રિયા છે, તો કેની વેલ્યુ આપેલ છે? તો N2નો ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે? આ એમસીક્યુ સોલ્વ કરતાં પહેલાં એક માહિતી અગત્યની એ છે કે એમોનિયાનું પ્લેટિનમની સપાટી પરનું વિઘટન એ શૂન્યક્રમની પ્રક્રિયા છે, જે ઘણી વખત એમસીક્યુમાં બી પૂછાય છે કે આપેલ પ્રક્રિયા કયા ક્રમની પ્રક્રિયા છે. તો એ શૂન્યક્રમની પ્રક્રિયા છે એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન. તો આનું સોલ્યુશન જોઈએ તો એનો N2નો વેગ કેટલો થશે. આ ક્વેશ્ચન તમારી સ્વાધ્યાયનો બેઠે બેઠો એમસીક્યુમાં પૂછાઈ ગયું. ઘણી વખત આ ક્વેશ્ચન તમારે માર્ચ 2018માં બી પૂછાયેલ છે, 19માં બી પૂછાયેલ છે અને 20માં બી પૂછાયેલ છે. ઉપરાઉપર 3 વખત પૂછાયેલ છે, 1 વખત તો 2 માર્ક્સના દાખલામાં બી આ ક્વેશ્ચન પૂછાણું હતું. તો આ જ એમસીક્યુમાં તમારે પૂછાયું હતું કે એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન એ શૂન્યકરણની પ્રક્રિયા છે, તો N2ના ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે? તો ગણતરી આપણે કરશું ગણતરી પ્રક્રિયાના વેગ પરથી. તો N2નો વેગ મળશે 2.5×10⁻⁴. ઘણી વખત H2નો વેગ બી પૂછે છે. માર્ચ 2018માં H2નો વેગ પૂછ્યો હતો, તો એમાં જવાબ આવતો હતો 2.5×10⁻⁴ આવતું હતું. તો આપણે માર્ચ 2020માં N2નો વેગ પૂછ્યો હતો 2.5×10⁻⁴ મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇન્વર્સ. સ્વાધ્યાય ખાસ કરો, એમાંથી મેક્સિમમ પ્રશ્નો તમારે પૂછાય છે. પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી કયો આલેખ LNK વિરુદ્ધ 1/T માટેનો સાચો આલેખ છે? તો આ આલેખ સાચો છે, જેનું ઢાળનું મૂલ્ય થશે -EA/R, જે ઘણી વખત ઢાળનું મૂલ્ય બી બોર્ડની એક્ઝામમાં પૂછાયેલ છે. પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 14, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઉત્સેચકની ભૂમિકા ખાલી જગ્યાને પરિવર્તિત કરવાની છે. તો ઉત્સેચકની ભૂમિકા એ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જાને પરિવર્તિત કરવાની છે. પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 15, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલ છે કે દ્રાવણ કલામાંથી થતા અધિશોષિતની અધિશોષણ માત્રા ખાલી જગ્યા સાથે વધે છે, તો તાપમાનના ઘટાડા સાથે વધે છે. પ્રશ્ન નંબર 6, એમોનિયાના ઉત્પાદનની હેબર વિધિ કઈ ધાતુ આયન માટે પ્રવર્ધકનું કાર્ય કરે છે? તો એ મોબી બ્લેડમ નામનું તત્વ છે, એમાં એમોનિયાની હેબર વિધિ N2, એમોનિયાની હેબર વિધિ એટલે N2+H2 ગિવ્સ એમોનિયા NH3 બને. તો એમોનિયાની વિધિમાં અહીંયા પ્રવર્ધક તરીકે શું હોય? તો એ મોબી બ્લેડમ નામનું તત્વ હોય, જે ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે. અને એમોનિયાની વિધિમાં ઘણી વખત પ્રવર્ધક તરીકે શું હોય છે એમ બી ઘણી વખત પૂછાય છે. પ્રશ્ન નંબર 17, AGI અને AG+નું સોલના સ્કંદન માટે નીચેનામાંથી સ્કંદન શક્તિનું મૂલ્ય મેક્સિમમ કેનું હશે? આ ક્વેશ્ચન જુલાઈ 2017 તથા માર્ચ 2020માં પૂછાયેલ છે. તો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણી વખત પૂછાયેલ છે. પહેલાં તો એ સમજી લઈએ કે સ્કંદનનું મૂલ્ય હોય એ સ્કંદનના શક્તિના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેમ સ્કંદન શક્તિ વધારે તેમ સ્કંદનનું મૂલ્ય ઓછું હોય. તો Na3PO4માં વોન્ટ હોફ અવેવ 4 છે, Na2S માં વોન્ટ હોફ અવેવ 3 છે, N2SO4માં વોન્ટ હોફનું મૂલ્ય 3 છે, NaCl માં વોન્ટ હોફનું મૂલ્ય માત્ર ને માત્ર 2 છે. તો વોન્ટ હોફનું મૂલ્ય જેમ ઓછું તેમ સ્કંદનનું મૂલ્ય વધારે, તો NaCl નું સ્કંદનનું મૂલ્ય સૌથી વધારે હશે, જે ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે. અને સ્કંદન શક્તિની વ્યાખ્યા બી ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. પ્રશ્ન નંબર 18, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ફીણ પ્લવન વિધિ છે, એમાં ઉમેરવામાં આવતા પદાર્થોમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો
સંગ્રાહકો અયસ્ક કણોની બિન આર્દ્રતા વધારે છે એ વિધાન સાચું છે. તો ખોટા કયા વિધાન છે અને શા માટે? તો ફીણ સ્થાયીકારક એ ગેંગની બિન આર્દ્રતા વધારે છે એ ખોટું છે, કારણ કે સંગ્રાહકો એ ગેંગની બિન આર્દ્રતા વધારે અને ફીણ સ્થાયીકારકો એ ફીણને સ્થાયી કરે. અને ઘણી વખત એમ બી પૂછાય છે કે ફીણ સ્થાયીકારક તરીકે શું હોય? એનિલિન અને ક્રેસોલ હોય. જ્યારે સંગ્રાહક તરીકે શું હોય? તો સંગ્રાહક તરીકે જેન્થેટ, ફેટી એસિડ અને તેલ હોય છે. ત્રીજું વિધાન છે, પાણી અયસ્ક કણોને ભીંજવે છે. એ બી વિધાન ખોટું છે, કારણ કે પાણી એ ગેંગના કણોને ભીંજવે છે અને તેલ એ અયસ્કના કણોને ભીંજવે છે, જે ઘણી વખત એમસીક્યુમાં પૂછાય છે. અને ફીણ પ્લવન પદ્ધતિ વિશે બે માર્ક્સમાં 6-7 વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું છે. ફીણ પ્લવન પદ્ધતિ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછીનો ક્વેશ્ચન છે, પ્રશ્ન નંબર 9, કોપર માટે ખાલી જગ્યાનું મિશ્રણ છે. તેમાં જવાબ આવશે કોપર 1 સલ્ફાઇડ અને આયર્ન 2 સલ્ફાઇડ. ઘણી વખત એમ બી પૂછે છે કે Cu2S + FeS. આ બી આન્સર સાચો છે, આ બી આન્સર સાચો છે. ઘણી વખત આમ બી પૂછાયેલું છે આ ક્વેશ્ચન, 3-4 વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું છે કોપર માટે. પ્રશ્ન નંબર 20 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ગોલ્ડ અને સિલ્વરનું નિષ્કર્ષણ ધાતુના Cn- વડે થતા નિક્ષલનનો સમાવેશ કરે છે. તે ધાતુને પાછળથી ખાલી જગ્યા વડે પુનઃ મેળવવામાં આવે છે. તો કઈ વિધિ દ્વારા એ ધાતુ પાછી મેળવી શકાય છે? તો એ વિસ્થાપન વિધિ દ્વારા પાછી મેળવી શકાય છે. તો નિસ્થાપન શાના માટે હોય? તો નિસ્થાપન એ કેલ્સિનેશન માટે હોય. ભુંજન એ પાયરાઇટ્સને ગરમ કરવાની એક વિધિ છે, જ્યારે ઉષ્મીય વિઘટનમાં દરેક ધાતુનું ગરમ કરવામાં આવે છે. તો આ બી ઘણી વખત પૂછાયેલું છે. ઘણી વખત એમ બી પૂછે છે કે ગોલ્ડ અને સિલ્વરમાં નિક્ષાલક એટલે અધિશોષક તરીકે શું હોય છે? ગોલ્ડ અને સિલ્વરમાં અધિશોષક તરીકે શું હોય છે? તેમાં NaCN નામનું તત્વ હોય છે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત MCQમાં પૂછાયેલ છે, KCN ભી આવે છે, જે બી ઘણી વખત પૂછાયેલું છે. તો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે. 2 માર્ક્સમાં ગોલ્ડ અને સિલ્વરની નિક્ષલન પદ્ધતિના સમીકરણ બી બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા છે. શું સમીકરણ 2 માર્ક્સમાં પૂછાય છે? પ્રશ્ન નંબર 21 નું સોલ્યુશન ટૂંક જ સમયમાં અપલોડ કરવામાં આવશે.